તમે જાણો છો, એમ પરમ દિવસે લોકસભાનો ઇલેક્શન હતું અને મતપેટીઓને જે ઈવીએમ મશીન જ્યાં સ્ટ્રોંગ રૂમમાં જમા થાય, સ્વાભાવિક રીતે 12 વાગ્યા સુધી બંદોબસ્ત ચાલુ હતો. અને એ તકનો લાભ લઈ અને વહેલી સવારે, એટલે કે 8 તારીખે સવારે 6 વાગ્યાથી 7.5 વાગ્યાના અડધામાં આ જે બે આરોપી છે, એ બંને આરોપીઓએ ચેન સ્નેચિંગના અલગ અલગ ગુનાઓને અંજામ આપેલો. તેઓએ એકી સાથે રાવપુરા પોલીસ સ્ટેશન, ફતેગંજ અને સયાજીગંજ એ પોલીસ સ્ટેશનોમાં કમાટીબાગ વિસ્તારમાંથી ઈએમઈ કમ્પાઉન્ડ, બાલભવન પાસેથી એ રીતે મોર્નિંગ વોકમાં જે અલગ અલગ માણસો નીકળેલા, એમાં એક મહિલા હતા જેમનું મંગળસૂત્ર અને બીજા 3 પુરુષ હતા, એમના ચેઇન એ પલ્સર મોટરસાઇકલ ઉપર એટ રેન્ડમ જે એને સોફ્ટ ટાર્ગેટ લાગ્યો એમાંથી એ લોકો ચૂંટણીને જતા રહેલા. તાત્કાલિક કંટ્રોલમાં એની વરજી આવેલી અને ક્રાઇમ બ્રાન્ચ સવારમાં ઇમિડિયેટલી ગણતરીની મિનિટોમાં જ કામે લાગી ગઈ. અમારી અલગ અલગ 4 ટીમોએ આ બાબતે વર્કઆઉટ ચાલુ કરેલું, ઉપબંડાની પૂછપરછ કરેલી. આરોપીનો ચહેરો, હુડીઓ, મોટરસાઇકલ કેવું છે વગેરે એની તપાસ કરી, સીસીટીવીના ફૂટેજ મેળવી અને એમાં આજે અમને સફળતા મળી છે. અને એ જે ચારે ચાર જે કેસ સ્નેચિંગ થયેલા એ આરોપીઓ મળી આવેલા છે. એ આરોપીઓ બંને બરોડાના છે. એનું નામ છે કબીરસિંહ જોગીદરસિંહ ચીખલીધર અને બીજા જે છે એ જૂનાગઢના છે પણ એના બનેલી છે. એનું નામ છે શૈનીસિંહ ચીખલીધર. આ બંનેને રણોલી ખાતેથી આજે અત્યારમાં ઝડપી પડ્યા છે. એની પાસેથી મુદ્દાવાલમાં ગયેલા ચેન જે તૂટી ગયેલી હાલતમાં છે એ મળી આવેલા છે. ટોટલ 2,26,000 નો મુદ્દામાલ મળેલ છે. આ સાથે એને અન્ય ઘરફોડનો સામાન પણ એમની પાસેથી મળ્યો છે. એમની પાસેથી 2 ઘડિયાળ મળી છે. એ બંને ઘડિયાળ એક ગોત્રી પોલીસ સ્ટેશન અને એક ફતેગંજ પોલીસ સ્ટેશનમાં જે ઘરફોડ ચોરી થયેલી છે એ ચોરીના ગુનાની ઘડિયાળ છે. હું એને કબૂલ કર્યું છું માટે કે 2 ઘરફોડની ચોરી પણ વિવેક થાય છે. એમની પાસેથી એક તલવાર મળી આવી છે. તલવાર પણ એને ગોત્રી પોલીસ સ્ટેશનમાં જે ઘરફોડનો ગુનો કરેલો એમાં એને મળી આવેલી, એ ઘરફોડના ગુનાની તલવાર પણ મળી આવેલી છે. આ બંને એ રીઢા ગુનેગારો છે. જે નંબર પ્લેટ વગરનું મોટરસાઇકલ છે અને એના મોઢા ઉપર એને માસ્ક પહેર્યા છે કે મોઢા સંતાડેલા છે એ આધારે, અને બાજુમાં જે સીસીટીવી હતા શક્ય હતા એટલા સીસીટીવીના વર્કઆઉટને આધારે એનો રૂપ નક્કી કરીને કઈ બાજુએ ગયા હોઈ શકે એ આધારે એ લોકો રણોલી અને એ બાજુ ગયા હોય એવી અમને માહિતી મળેલી. અને એને આધારે આજે બંને આરોપીઓ મળી ગયા. નહીં નહીં, એ લોકો તમામ જગ્યાએથી ભાગવાની કોશિશમાં હતા. એક ગુનો કરીને તરત પછી જયારે 4 ગુના કર્યા પછી એ લોકો સીટીવી બાદ રણોલી બાજુ ભાગી જવાની ફિરાક માતાની એ બાજુ ગયા એની એમને હકીકત મળતા અમે રણોલીથી આજે હસ્તગત કર્યા છે.